નમસ્કાર મિત્રો, હું પટેલ જાગૃતિ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી આપને આવકારું છું. ધોરણ 9 ગુજરાતી માધ્યમ, વિષય વિજ્ઞાન, પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, પાર્ટ 12. મિત્રો, આપણે પાર્ટ 11માં કેટલાક શુદ્ધ પદાર્થોના પ્રકાર વિશે શીખ્યા હતા. આ ઉપરાંત ભૌતિક અને રાસાયણિક ફેરફારો પણ આપણે જોયા હતા. ભૌતિક અને રાસાયણિક ફેરફારોનો તફાવત જોયો. ત્યાર પછી આપણે તત્વો વિશે શીખ્યા હતા. તેમાં આપણે જોયું હતું કે તત્વોના 3 પ્રકાર પડે છે, કે ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. ત્યાર પછી આપણે ધાતુના ગુણધર્મો જોયા, અધાતુના ગુણધર્મો જોયા. હવે પછી આજે આપણે જોઈશું સંયોજનો. તો સંયોજનો એટલે બે કે તેથી વધુ એવા તત્વોથી બનેલ પદાર્થ છે કે જે રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલો હોય છે. સંયોજન એટલે બેથી વધારે તત્વોથી બનેલો પદાર્થ અને એકબીજા સાથે રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલો હોય છે, જેને સંયોજન કહેવામાં આવે છે. શું આવે છે મિત્રો, ખ્યાલ આવ્યો? સંયોજનમાં બે કે તેથી વધારે તત્વોથી બનેલો પદાર્થ જે રાસાયણિક રીતે એકબીજા સાથે સંયોજાયેલો હોય, ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલો હોય, જેને સંયોજન કહેવાય છે. જ્યારે આપણે બે કે તેથી વધુ તત્વોને ભેગા કરીએ ત્યારે શું મળે છે? તો આપણે જોઈએ કે અહીં એક પ્રવૃત્તિ આપી છે જેમાં આપણે બે તત્વોને ભેગા કરેલા છે. તમારા વર્ગખંડના વિદ્યાર્થીઓને બે જૂથમાં વિભાજિત કરો. બંને જૂથને 5 ગ્રામ લોખંડનો ભૂકો અને 3 ગ્રામ સલ્ફર પાવડર ચાઇના ડીશમાં આપો. અહીં તમારા વિદ્યાર્થીઓના બે જૂથ પાડવાનો છે. બંને જૂથમાં શું આપવાનું છે? 5 ગ્રામ લોખંડનો ભૂકો અને 3 ગ્રામ સલ્ફર પાવડર. બંને જૂથમાં સરખા જ માત્રા પણ સરખી જ છે. બંને જૂથમાં, જૂથ એકમાં લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરને મિશ્ર કરી તેનો બારીક ભૂકો કરવાનો છે. જે લોખંડનો ભૂકો અને સલ્ફરનો પાવડર આપ્યો છે એને મિશ્ર કરીને એનો એકદમ ભૂકો બનાવી દીધો છે જૂથ એકમાં. જૂથ બેમાં શું કરવાનું છે કે લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરને મિશ્ર કરી તેનો બારીક ભૂકો કરો અને મિશ્રણને લાલ ચોળ ગરમ કરો અને જ્યોતને દૂર કરી મિશ્રણને ઠંડુ પડવા દો. જુઓ મિત્રો, ધ્યાન રાખજો કે બંને જૂથમાં પાવડર તો સરખા જ આપ્યા છે, કે લોખંડનો ભૂકો અને સલ્ફર જ પાવડર સરખી માત્રામાં આપ્યા છે. પરંતુ પહેલા જૂથમાં પાવડરને મિશ્ર કરીને ફક્ત બારીક ભૂકો કર્યો છે, બારીક ભૂકો કરેલો પાવડર મિશ્ર કરેલો છે. જ્યારે જૂથ બેમાં શું કરેલું છે, જૂથ બેમાં પાવડર તો મિશ્ર કરેલો છે પરંતુ મિશ્રણને લાલચોળ ગરમ કર્યું છે અને પછી ઠંડુ પડવા દીધું છે. હવે એનું નિરીક્ષણ આપણે જોઈએ કે જૂથ એક અને જૂથ બેમાં પ્રાપ્ત થયેલી સામગ્રીનો ચુંબકત્વ તપાસો. એટલે કે ચુંબકની મદદથી, કારણ કે અંદર શું છે, લોખંડનો ભૂકો છે, તો ચુંબકત્વ તપાસવાનું, ચુંબકની મદદથી તેને આકર્ષી જોવાનું છે. મળેલ સામગ્રીની નજીક ચુંબક લઈ જાઓ અને ચકાસો કે તે ચુંબક તરફ આકર્ષાય છે. એટલે આપણને જે સામગ્રી મળી છે એની નજીક શું લઈ જવાનું, ચુંબક લઈ જવાનું, જોવાનું છે કે ચુંબક તરફ જે લોખંડનો ભૂકો છે આકર્ષાય છે. તો બંને જૂથ દ્વારા પ્રાપ્ત થયેલ મિશ્રણની બનાવટ અને તેના રંગની તુલના કરો, કે જૂથ એક અને જૂથ બે દ્વારા જે મિશ્રણ મળે છે એનો રંગ પણ જોવાનો છે. પ્રાપ્ત થયેલ મિશ્રણના એક ભાગમાં કાર્બન સલ્ફાઇડ ઉમેરીને બરાબર હલાવો અને ગાળી લો. એક જૂથને શું કરવાનું છે, કાર્બન ડાયસલ્ફાઇડ ઉમેરીને, એકમાં કાર્બન ડાયસલ્ફાઇડ ઉમેરવાનો, હલાવવાનો અને પછી એને ગાળી લેવાનું. જ્યારે બીજા ભાગમાં શું કરવાનું છે, બીજા મિશ્રણમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાના છે. મંદ સલ્ફ્યુરિક અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાના છે. મિત્રો, અહીં એક નોંધ આપી છે કે અહીં પ્રવૃત્તિ માટે શિક્ષકની દેખરેખ જરૂરી છે. મિત્રો, અહીં જે એસિડ આપ્યા છે કે મંદ સલ્ફ્યુરિક એસિડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, આ એસિડ છે મુખ્યત્વે અહીં, લેકિન પરંતુ અહીં મંદ આપ્યા છે એટલે બહુ ગભરાવાની જરૂર નથી. પરંતુ મિત્રો, ધ્યાન રાખો કે મુખ્યત્વે એસિડ 3 છે. એક છે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, અને ત્રીજું એક સ્ટ્રોંગ એસિડ છે નાઇટ્રિક એસિડ HNO3. આ મુખ્ય 3 એસિડ હોય છે. અને અહીં સલ્ફ્યુરિક એસિડ અથવા તો
મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરવાનો છે, પરંતુ મંદ એટલે કે પાણીમાં એને મંદ કરેલા હોય છે, ડાયલ્યુટ કરેલા હોય છે, બરાબર. એટલે શિક્ષકની દેખરેખ જરૂરી છે. તો અહીં આપણે બીજા ભાગમાં શું નાખવાનું છે, સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે. અને બંને તત્વોને લોખંડ અને સલ્ફર અલગ રીતે લઈ ઉપરયુક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવું. એટલે આપણે લોખંડ અને સલ્ફરનો ભૂકો કરીને પ્રવૃત્તિ કરી છે, એને અલગ કરીને પણ ફરીથી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકાય છે. હવે નીચે કેટલાક આપણે ઉપરનો એક તફાવત આપ્યો છે, પરંતુ તે પહેલાં આ પ્રવૃત્તિ આપણે જોઈ છે એના કેટલાક પ્રશ્નો અહીં આપ્યા છે, આપણે પહેલાં જોઈ લઈએ. કે શું બંને જૂથો દ્વારા પ્રાપ્ત થતા મિશ્રણ સરખા દેખાતા હતા? કે જૂથ એક અને જૂથ બેમાં જે આપણે મિશ્રણ બનાવ્યું, સલ્ફર અને લોખંડના ભૂકાનું જે મિશ્રણ બનાવ્યું, એ સરખા દેખાતા હતા? તો ના, કારણ કે બીજા મિશ્રણને આપણે ગરમ કર્યું છે અને ઠંડુ પડવા દીધું છે, એટલે બંને મિશ્રણના દેખાવ અલગ સરખા દેખાતા ન હતા. કયા જૂથને ચુંબકીય ગુણધર્મ ધરાવતું મિશ્રણ પ્રાપ્ત થયેલ છે? આપણે જે બે જૂથના બનાવ્યા એમાં કયા જૂથને ચુંબકીય ગુણધર્મ એટલે ચુંબક વડે આકર્ષણ પ્રાપ્ત થાય તેવું કયું મિશ્રણ હશે? તો આપણને ખ્યાલ આવશે કે જૂથ એક જે છે એને ચુંબકીય ગુણધર્મ ધરાવતું મિશ્રણ પ્રાપ્ત થાય છે. કેમ કે પહેલા જૂથમાં શું કર્યું છે, લોખંડ અને સલ્ફરના ભૂકાને ખાલી મિશ્ર કરેલો છે, એના કારણે ચુંબક ત્યાં લઈ જતા તેમાંથી લોખંડનો ભૂકો આકર્ષાઈ જશે. જ્યારે બીજા મિશ્રણને ગરમ કરેલું છે તો તેમાં આકર્ષણ થશે ને, એટલે અહીં જવાબ આવશે કે જૂથ એકના ચુંબકીય ગુણધર્મ ધરાવતું મિશ્રણ પ્રાપ્ત થાય છે. શું આપણે, ત્રીજો પ્રશ્ન છે કે શું આપણે પ્રાપ્ત થતા મિશ્રણના ઘટકોને અલગ કરી શકીએ? આપણને જે મિશ્રણ પ્રાપ્ત થાય છે એના ઘટકોને પાછા અલગ કરી શકીએ? તો જૂથ એકે જે બનાવેલું મિશ્રણ છે એને આપણે ચુંબકીય ગુણધર્મ દ્વારા અલગ કરી શકીએ, કારણ કે જૂથ એકમાં સલ્ફર અને લોખંડનો ભૂકો મિશ્ર કરેલો છે. એટલે તે જૂથ એકના મિશ્રણને આપણે ચુંબકીય ગુણધર્મ દ્વારા અલગ કરી શકીએ, તથા જૂથ બેને પણ અલગ કરી શકીએ. પણ કેવી રીતે, એના મળેલું જે મિશ્રણ છે એને દ્રાવ્યતાના આધારે અલગ થશે, કારણ કે એ બંનેને ગરમ કરી દીધા છે, એટલા માટે દ્રાવ્યતાના આધારે જૂથ બેના મિશ્રણને અલગ કરી શકાશે. તો હવે આગળ પ્રશ્ન છે કે મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાથી બંને જૂથને વાયુ પ્રાપ્ત થાય છે? એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાથી બંને જૂથને વાયુ પ્રાપ્ત થાય છે? બંને કિસ્સામાં વાયુની વાસ સમાન છે કે ભિન્ન? હવે જે અંદર મિશ્ર કરેલું છે સોલ્યુશન, એટલે બે જૂથમાં એમાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો આપણે જોઈશું કે જૂથ એકને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થશે. પહેલું જૂથ જે છે એમાંથી હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થશે, અને જે વાયુ કેવો હશે, રંગહીન, વાસહીન, સ્વાદહીન, અને હાઇડ્રોજન વાયુ છે એટલે કેવો છે, દહનશીલ વાયુ છે. જ્યારે જૂથ બીમાં શું મળશે, અહીં આપ્યું છે કે જૂથ એકને પ્રાપ્ત થયેલ વાયુ, મિત્રો અહીં આપ્યું છે કે જૂથ એકને પ્રાપ્ત થયેલ વાયુ કયો છે, હાઇડ્રોજન છે. હાઇડ્રોજનના ગુણધર્મો બતાવ્યા છે કે હાઇડ્રોજન વાયુ કયો છે, તો રંગવિહીન, સ્વાદવિહીન અને દહનશીલ વાયુ છે, બરાબર. જ્યારે વર્ગખંડમાં હાઇડ્રોજન વાયુની દહન કસોટી કરવી સહેલે સલાહ ભરેલ નથી. તો આ દહન કસોટી સલાહ ભરેલી નથી, કારણ કે હાઇડ્રોજન વાયુ તરત જ સળગી ઉઠે તેવો છે, એટલા માટેની દહન કસોટી કરવી યોગ્ય નથી. હવે આપણે જોઈશું કે બીજા જૂથને પ્રાપ્ત થયેલ વાયુ હાઇડ્રોજન સલ્ફાઇડ છે. શું છે, બીજા જૂથમાં કયો વાયુ મળે છે, હાઇડ્રોજન સલ્ફાઇડ છે. તે સડેલા ઈંડા જેવી વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. એ કેવો છે, બીજા જૂથને મળેલો વાયુ સડેલા ઈંડા જેવી વાસ ધરાવે અને રંગવિહીન વાયુ છે, બરાબર. તો આ પ્રમાણે બંને કિસ્સામાં વાયુ સમાન મળતા નથી. ત્યાર પછી તમે જોયું કે બંને જૂથમાં શરૂઆતના મિશ્રણ સમાન હોવા છતાં મળતી નિપજોના ગુણધર્મો જુદા છે. શું થશે, બંને જૂથમાં જે શરૂઆતમાં જે મિશ્રણ હોય તે કેવું છે, મિશ્રણ સરખું છે, છતાં એની જે નિપજ મળે છે અંતમાં તેના ગુણધર્મો જુદા જુદા મળે છે. તો કે જૂથ એકની પ્રવૃત્તિને કારણે ભૌતિક ફેરફાર જોવા મળ્યો. જૂથ એકમાં જે પ્રવૃત્તિ કરી એમાં બે મિશ્રણને ફક્ત ભેગા કર્યા છે, એટલે એમાં ભૌતિક ફેરફાર જોવા મળ્યો છે.
જ્યારે બીજા જૂથની પ્રવૃત્તિને કારણે રાસાયણિક પ્રક્રિયા થાય છે, કારણ કે સળગવાની પ્રક્રિયામાં પદાર્થને સળગાવવામાં આવ્યો છે, ગરમ કરવામાં આવ્યો છે, એટલે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે એકમાં ભૌતિક ફેરફાર જોવા મળે, જ્યારે બીજા પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર જોવા મળે છે. જૂથ એક દ્વારા પ્રાપ્ત થતું મિશ્રણ બે પદાર્થોનું મિશ્રણ છે. આપેલ પદાર્થ એ લોખંડ અને સલ્ફર એ તત્વો છે. આપણને જૂથ એકમાં જે મિશ્રણ તૈયાર થાય છે એ બે પદાર્થોનું મિશ્રણ છે. કયું કયું? લોખંડ અને સલ્ફર, એ બંને શું છે? એકચ્યુઅલીમાં તત્વો છે. અને મિશ્રણના ગુણધર્મો એ તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોને મળતા આવે છે. અને જે મિશ્રણ તૈયાર થાય છે બેનું, તેમાં રહેલા જે ઘટક તત્વોના ગુણધર્મો પણ કેવા છે? મિશ્રણના ગુણધર્મ, એમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોને મળતા આવે છે. એટલે કે જે પદાર્થ અંદર મિશ્ર કર્યા છે એના ગુણધર્મો એ મિશ્રણના ગુણધર્મોને મળતા આવે છે. જ્યારે જૂથ બે દ્વારા પ્રાપ્ત થયેલા મિશ્રણ સંયોજન છે. આપણે મિશ્રણ બેમાં શું કર્યું છે? પદાર્થને જે મિશ્રણ તૈયાર થઈને સળગાવ્યો છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય, એટલે એ મિશ્રણ શું બની જાય છે? સંયોજન બની જાય છે. આપણે સંયોજનની વ્યાખ્યા જોઈ કે સંયોજન એટલે શું? કે બે કે તેથી વધુ તત્વોથી બનેલ પદાર્થ જે રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં મિશ્ર થયેલો હોય. એટલે અહીં આપણે બીજા પાઠમાં શું કર્યું છે? પદાર્થને ગરમ કર્યું એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ, એટલે એ સંયોજન બની ગયું છે. બે તત્વોને સખત રીતે ગરમ કરતા સંયોજન મળે છે કે જેના ગુણધર્મો જોડાતા તત્વોના ગુણધર્મો કરતાં તદ્દન જુદા મળે છે. અહીં જે સંયોજન દ્વારા જે ગુણધર્મો પ્રાપ્ત થાય એ બે તત્વો, એની અંદર મિશ્ર કરેલા બે તત્વોના ગુણધર્મો કરતાં જુદા જોવા મળે છે. કારણ, રાસાયણિક પ્રક્રિયાના કારણે તેના ગુણધર્મો, સંયોજનના ગુણધર્મો બદલાઈ જાય છે. મિત્રો ધ્યાન રાખજો, રાસાયણિક પ્રક્રિયાના કારણે મૂળ તત્વોના ગુણધર્મો કરતાં સંયોજનના ગુણધર્મો બદલાઈ જાય છે. સંયોજનનું બંધારણ સમગ્ર રીતે એક સરખું હોય છે. આપણે એ પણ જોયું કે સંયોજનની બનાવટ અને રંગ પણ બધે એક સરખા હોય છે. આમ આપણે દ્રવ્યના રાસાયણિક અને ભૌતિક સ્વભાવને નીચે દર્શાવેલ રેખાત્મક રજૂઆત દ્વારા જોઈ શકીશું. એટલે અહીં એક ગ્રાફ બતાવવામાં આવ્યો કે દ્રવ્યનો રાસાયણિક અને ભૌતિક સ્વભાવ બતાવ્યો છે. આપણે તે પહેલાં જોઈ લે કે અહીં દ્રવ્ય, દ્રવ્ય એટલે કે ઘન પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે હોઈ શકે. આપણે જોયું હતું કે દ્રવ્ય એ ઘન પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે પણ હોઈ શકે. તો દ્રવ્યને બે પાર્ટમાં વહેંચી શકાય, એક તો શુદ્ધ પદાર્થ અને બીજું મિશ્રણ. એને આ રીતે બે ભાગ પાડી શકીએ, ધ્રુવ શુદ્ધ પદાર્થ અને મિશ્રણ. તો શુદ્ધ પદાર્થમાં આપણે જોઈએ કે શુદ્ધ પદાર્થને તત્વો અને સંયોજન એમ બે વિભાગમાં વહેંચી શકાય, તત્વ અને સંયોજન. હવે તત્વ એટલે શું? તત્વ એટલે તેઓનું વધુ સરળ પદાર્થમાં વિભાજન શક્ય નથી, કારણ કે તત્વ એ શું છે? દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ છે. તત્વની વ્યાખ્યા છે કે વૈજ્ઞાનિકોએ તત્વની વ્યાખ્યા જ આપેલી કે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહેવાય છે, અને તેથી તેનું બીજા પદાર્થોમાં સરળ રીતે વિભાજન શક્ય નથી. ને તત્વોના ઉદાહરણ જેમ કે તાંબુ, ઓક્સિજન, હાઇડ્રોજન, લોખંડ, મર્ક્યુરી એટલે કે પારો, એ શુદ્ધ તત્વો છે. બરાબર. આ ઉપરાંત આપણે જોયું કે સંયોજન, બીજો ભાગ પડે છે સંયોજન. તો સંયોજન એટલે આપણે જોયું કે બે કે તેથી વધારે તત્વો ભેગા થાય અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા જોડાય તો સંયોજન બને. એટલે નિશ્ચિત બંધારણ ધરાવે છે સંયોજન, અને રાસાયણિક અથવા તો વીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તેનું તત્વોમાં વિભાજન થઈ શકે છે. એનું પાછું વિભાજન થઈ શકે છે, જ્યારે તત્વોનું વિભાજન થઈ શકતું નથી. બરાબર. તો એનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા અથવા તો વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તેનું વિભાજન શક્ય બની શકે છે. અને સંયોજનના ઉદાહરણ તરીકે પાણી, મિથેન, ખાંડ, મીઠું એ શું છે? સંયોજન કહેવાય છે, કારણ કે એમાં બે કે તેથી વધારે તત્વો મિક્સ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું કે મિશ્રણ. તો મિશ્રણના આપણે શરૂઆતમાં જ જોયા હતા કે મિશ્રણના બે પ્રકાર પડે છે. કયા કયા? સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તો આપણે સમાન સંગઠન એટલે કે સમાન મિશ્રણમાં જોયું હતું કે એમાં ભૌતિક સ્થિતિ કેવી હશે? સમાન હોય છે. જ્યારે વિસમાંગ મિશ્રણ એટલે કે ભૌતિક સ્થિતિ એમાં અસમાન હોય છે. અસમાન સંગઠન એટલે એમાં વિસમાંગ મિશ્રણમાં ભૌતિક સ્થિતિ અસમાન જોવા મળે છે. ખ્યાલ આવશે? સમાંગ મિશ્રણમાં ભૌતિક સ્થિતિ સમાન હોય છે, જ્યારે વિસમાંગ મિશ્રણમાં ભૌતિક સ્થિતિ અસમાન હોય છે. અહીં કેટલાક સમાંગ મિશ્રણના ઉદાહરણો આપ્યા છે, જેમ કે પાણીમાં ખાંડ, પાણીમાં મીઠું,
કાર્બન ડાયસલ્ફાઇડમાં સલ્ફર, પાણી અને આલ્કોહોલ એ શેના ઉદાહરણ છે, સમાંગ મિશ્રણના ઉદાહરણ છે. અને તેવી જ રીતે વિસમાંગ મિશ્રણ, આ તમે ઉદાહરણ જોશો એટલે મિત્રો આપણે પાઠ આગળના શરૂઆતના ભાગમાં જ આપણે જોયું હતું. વિસમાંગ મિશ્રણ એટલે રેતી અને મીઠુંનું મિશ્રણ વિસમાંગ કહેવાય, ખાંડ અને મીઠું એ પણ વિસમાંગ, પાણીમાં તેલ, તો આ બધા ઉદાહરણો વિસમાંગ મિશ્રણના છે. તો આપણે આના આધારે આપણે જોઈએ કે દ્રવ્યને આપણે મુખ્ય વિભાગમાં શુદ્ધ પદાર્થ અને મિશ્રણ, તત્વ અને સંયોજન, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ એ રીતે એને વિભાજિત કરી શકાય. ત્યાર પછી આપણે જોઈશું કે મિશ્રણ અને સંયોજનનો અહીં તફાવત આપ્યો છે, આપણે જોવાનો બાકી છે એ આપણે સમજી લઈએ. તો હવે પછી આપણે મિશ્રણ અને સંયોજન વિશે આપણને પરફેક્ટ ખ્યાલ આવી જાય. તો અહીં મિશ્રણ એટલે મિશ્રણ અને સંયોજન કોઈ અલગ અલગ તફાવત છે એનો, કે તત્વ અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે પરંતુ કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. મિશ્રણમાં તત્વ અથવા તો સંયોજન એકબીજા સાથે મિશ્ર થઈ જાય અને મિશ્રણ બનાવે પણ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. જ્યારે સંયોજનમાં તત્વો એકબીજા સાથેની પ્રક્રિયાથી નવું સંયોજન બનાવે, આપણે કીધું ને એમાં રાસાયણિક પ્રક્રિયા થાય અને નવા સંયોજન ઊભા થાય છે. પછી જોઈએ તો બીજો પોઈન્ટ, મિશ્રણની સંરચના પરિવર્તનશીલ હોય છે. મિશ્રણ પરિવર્તનશીલ છે, જ્યારે સંયોજાતા સંયોજનમાં સર્જાતા પદાર્થનું ઘટક પ્રમાણ હંમેશા નિશ્ચિત રહે છે. એમાં જે ઘટક પદાર્થો ઉમેરેલા હોય છે તો તેનું પ્રમાણ કેવું હોય છે, સંયોજનમાં નિશ્ચિત પ્રમાણથી જોડાયેલા હોય છે. ત્રીજો પોઈન્ટ છે, મિશ્રણ તેમાં રહેલા ઘટક કણોના ગુણધર્મો દર્શાવે છે. મિશ્રણમાંથી શું થશે, તેમાં જે ઘટક તત્વો જોડાયેલા હોય છે, મિશ્રણમાં જે તત્વો તથા સંયોજન મિક્સ થયેલા હોય છે તે ઘટક કણોના ગુણધર્મો દર્શાવે, એની અંદર જે પદાર્થ જોડાયેલા હોય છે તેના ગુણધર્મો મિશ્રણ દર્શાવે છે. જ્યારે સંયોજનમાં શું થશે, જે નવો પદાર્થ નવા સર્જાતા પદાર્થના ગુણધર્મો મૂળ પદાર્થના ગુણધર્મોથી સંપૂર્ણ રીતે અલગ હોય છે. નવો જે પદાર્થ સંયોજન એટલે નવો પદાર્થ બની જાય કારણ કે રાસાયણિક પ્રક્રિયા થાય અને તેના ગુણધર્મો કેવા હશે, મૂળ પદાર્થના ગુણધર્મો કરતાં એકદમ અલગ જોવા મળે છે. મૂળ પદાર્થના ગુણધર્મો જેમ કે અત્યારે જ આપણે પ્રવૃત્તિ જોઈ સલ્ફર અને લોખંડની, એમાં બેને આપણે ગરમ કરીએ એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય તો તેના ગુણધર્મો અને લોખંડને સલ્ફરના ગુણધર્મો કરતાં અલગ પડી જાય છે. અને ચોથો પોઈન્ટ આપ્યો છે કે મિશ્રણના ઘટકોને ભૌતિક પદ્ધતિઓ દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે. આપણને જે મિશ્રણ મળે છે એને ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ છીએ. જ્યારે સંયોજન છે એના ઘટકોને માત્ર રાસાયણિક અથવા તો વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ અલગ કરી શકાય છે. જે આપણે પાછળ એના અત્યારે જે ટેબલ જોયું, ટેબલ વાઇઝ પુનર્થ, તેમાં પણ આપણે જોઈ ગયા કે સંયોજનના ઘટકોને રાસાયણિક અથવા તો વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે. તો આ પ્રમાણે મિશ્રણ અને સંયોજનનો તફાવત પણ અહીં દર્શાવ્યો છે. અને આ પ્રવૃત્તિ આપણે જોઈ, સંયોજનો વિશે શીખ્યા, પ્રવૃત્તિ જોઈ, સંયોજન મિશ્રણ એના વિશે શીખ્યા. અને ત્યારબાદ મિત્રો હવે આપણું સ્વાધ્યાય રહેશે. તો હવે પછીનું સ્વાધ્યાય થોડું મોટું છે, તો મિત્રો આપણે સ્વાધ્યાય આખું બીજા પાઠમાં જોઈશું. પણ અત્યાર સુધીના જે આપણે જોયા એમાં કેટલાક શોર્ટ પ્રશ્નો આવતા હોય છે, તફાવત આવી ગયો છે, સંયોજન કોને કહેવાય છે, બરાબર, સંયોજનની વ્યાખ્યા આવી ગઈ અને મિશ્રણ સંયોજનનો તફાવત આપણે જોયો. ને આ પ્રમાણે જે પ્રવૃત્તિ જોઈ એમાં જે પોઈન્ટ નોટ કરવાના હોય તે તમારે કરવાના, ત્યાર પછી જે સ્વાધ્યાય છે તે આપણે આખું બીજા પાઠમાં જોઈશું. આભાર તમારો મિત્રો.